ओम नमः शिवाय विद्यार्थी मित्रों, ब्राइट स्कूल वलाद तरफथी धोरण 7 विषय गुजराती पाठ 1 भाग 1 आज आपणे शीखीशुं। विद्यार्थी मित्रों, आ चित्र जोईने कंई याद आवे छे खरु? हाँ, थोड़ूं नहीं पण बहु बधुं याद आव्युं खरु ने? हाँ, तमे जे विचारो छो एज आ मेळानुं ज चित्र छे, जेमां तमे खूब मजा करो छो, जुदी जुदी राइड्स, दुकानोमां फरवानी। हाँ, एज मेळा विशे आजे आपणे भणवानुं छे। तो आपणो पाठ 1 छे मेळामां। तमने याद हशे तमे एक काव्य शीख्या हता, चालो जोवा जईए मेळो। तो हाँ, एज काव्य आजे आपणे बधाए गावानुं छे। તમે બધા પણ મારી જોડે આ કાવ્ય ગાન કરશો ને, મજા આવશે। ચાલો તો આપણે સમૂહ ગાન કરીએ, ચાલો જોવા જઈએ મેળો। ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈશું શું કરશું, જગડોળે બેસીને ફરશું, હાથી ઘોડે બેસી રમશું, જગડોળે બેસીને ફરશું, હાથી ઘોડે બેસી રમશું। ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ। જઈશું શું કરશું, મેળામાં જઈશું શું કરશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, તીખી તીખી ભેળ ખાઈશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું, તીખી તીખી ભેળ ખાઈશું। ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મેળામાં જઈશું શું કરશું, ભાયલા માટે શું શું લઈશું, ભાયલા માટે ઘૂઘરો લઈશું, ભાયલા માટે ઘૂઘરો લઈશું, બહેની માટે શું શું લઈશું, બહેની માટે શું શું લઈશું, બહેની માટે બંગડી લઈશું, બહેની માટે બંગડી લઈશું, ભાયલા માટે ઘૂઘરો લઈશું, બહેની માટે બંગડી લઈશું। ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ। કાવ્ય ગાન સાંભળીને તમને બધાને મેળામાં જવાની ઈચ્છા થઈ હશે ખરું ને? તો હા, ચાલો હું તમને આજે મેળામાં લઈ જાઉં। મેળામાં જઈને ઘણી મજા કરીશું। મેળામાં ઘણી દુકાનો દેખાય છે ખરું ને? આપણે મેળાની શરૂઆત કરીશું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટરથી। ત્યાં જોશો તો ઘણા લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। એના બાદ આગળ વધીએ તો છે સોનું મીઠાઈની દુકાન। મીઠાઈની દુકાનમાં
ઘણી બધી અલગ અલગ મીઠાઈઓ છે અને કેટલાક લોકો મીઠાઈ પણ ખરીદી રહ્યા છીએ. હજી આગળની દુકાને જતા જોઈએ તો છે પ્રણવ રમકડાની દુકાન. દુકાનમાં વિવિધ જાતના રમકડા દેખાય છે અને કેટલાક લોકો રમકડાની પણ ખરીદી કરી રહ્યા છે. તમને પણ ઈચ્છા થઈ ગઈ હશે રમકડા ખરીદવાની, હે ને? હા, પણ આપણે હજી આગળ મેળો ફરવાનો બાકી છે, તો ચલો આગળ. તો જુઓ આગળ, પેલો નટ શું કરી રહ્યો છે? તો હાથમાં લાકડી લઈને દોરડા પર ચાલી રહ્યો છે. હજી આગળ જુઓ તો ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે અને ચકડોળમાં ઘણા લોકો મજા કરી રહ્યા છે. અરે, આ શેનો ખેલ છે? તો મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે. અને આ, હા, આ તો પેલા ફુગ્ગાવાળા જે રંગબેરંગી ફુગ્ગા વેચે છે. અરે, આ બાજુ તો ફરફરિયાવાળા પણ છે જે ફરફરિયા વેચી રહ્યા છે. અરે, અહીં તો ટ્રેન પણ છે અને ચકડી પણ છે. બધા લોકો પોતપોતાની મસ્તીમાં મશગુલ છે. બધા મેળાની મજા માણી રહ્યા છે, ખરું કે? મેળામાં ફરવાની ઘણી મજા આવી હશે. હવે એ મેળાનું ચિત્ર દોરી તમે મને મોકલશો. અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોમાંથી તમારે સાચો શબ્દ શોધી અને એની નીચે અંડરલાઇન એટલે કે લીટી કરવાની છે. દાખલા તરીકે પહેલો શબ્દ છે રમકડા અને એની સામે બીજો છે રકમડા. તો સાચો શબ્દ તો તમને ખ્યાલ છે, કયો છે? રમકડા. મેરો મેળો, તો એમાંથી સાચો શબ્દ મેળો. ચકરડી ચકરડી, તો કયો શબ્દ સાચો આવશે? હા, ચકરડી. એવી રીતે દરેક શબ્દ સાચો હોય એની નીચે તમારે લીટી દોરવાની છે. અહીં તમને કેટલાક વાક્યો આપેલા છે જેના શબ્દો આડા આવડી છે, તેને સુધારી ફરી વાક્ય સાચું બને એ રીતે નોટબુકમાં લખવાના છે. તો પહેલું વાક્ય છે, લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને. સુધારેલા વાક્ય હું બોલું તો ચાલો હું આજે તમને મેળામાં લઈ જાઉં. બીજું વાક્ય, મેળામાં જઈ મજા કરીશું. વાક્ય નંબર 3, મેળામાં ઘણી દુકાનો છે. ચોથું, મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે. વાક્ય નંબર 5, એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. વાક્ય નંબર 6, નટ લાકડી લઈ દોરડા પર ચાલે છે. મદારી સાપનો ખેલ બતાવે છે. વાક્ય નંબર 8 છે, કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. વાક્ય નંબર 9, મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. વાક્ય નંબર 10, કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. તો આ વાક્યો સુધારીને તમારી નોટમાં સારા અક્ષરે લખવાના છે. હવે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જેના સાચા જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અહીં આપણો પાઠ 1નો ભાગ 1 પૂરો થાય છે અને ભાગ 2માં હજી મેળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે આપણે શીખીશું.